કેમ છો વિદ્યાર્થી મિત્રો, ઈ અભ્યાસુ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ, આજે આપણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફેબ્રુઆરી માર્ચમાં પૂછાઈ ગયેલા પેપરનું સોલ્યુશન કરીશું. એમાં સ્ટુડન્ટ ક્વેશ્ચન નંબર 1 સૌથી પહેલા આપણે જોઈએ. તેમાં તમને કીધું છે કે ટૂંકમાં જવાબ આપો. એમાં ક્વેશ્ચન નંબર 1 માં કીધું છે કે ભગવતી લિમિટેડ તમને નીચેની માહિતી પૂરી પાડે છે. 75,000 એકમોના પ્રવૃત્તિ દરે ઉત્પાદનના એકમ પડતરનું માળખું નીચે મુજબ છે. એમાં તમે કાચો માલ આપ્યો છે, મજૂરી આપી છે, ઉત્પાદનના ખર્ચા, ઉત્પાદનના ખર્ચા એટલે કારખાનાના ખર્ચા પણ એને કહેવાય, 1 રૂપિયા ઘસારા સહિત કીધેલું છે. ભાઈ ઘસારાને લેવાનો નહીં, ઘસારો બિન રોકડ હવાલો છે એટલે એને ધ્યાનમાં લેવાનો નહીં, બિન રોકડ ખર્ચો છે બરાબર. પછી વહીવટી ખર્ચા અને વેચાણ વિતરણ ખર્ચા. પછી તમારા દાખલામાં કીધું છે તૈયાર માલના સ્ટોક સંગ્રહ સમયગાળો 2.5 મહિના છે. જો આ સમજી લેજો આ બરાબર, તૈયાર માલનો સ્ટોક નો સંગ્રહગાળો, આપણે જે તૈયાર માલના સ્ટોક જે હોય ને એનો સંગ્રહગાળો કેટલો છે, તો કે 2.5 મહિના છે બરાબર છે. ઉપરોક્ત માહિતી પરથી નીચેના દરેક વૈકલ્પિક સંજોગોમાં તૈયાર માલના સ્ટોકની રોકડ ખર્ચની ગણતરી કરો. સંજોગ અ, જો અન્ય કોઈ માહિતી આપવામાં આવી ન હોય તો, અને સંજોગ બ, જો તૈયાર માલના સ્ટોકનું મૂલ્ય કારખાના કિંમતે કરવાનું હોય તો બરાબર છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. કેલ્શિયમ જોશે, સૌથી પહેલા તમારે શું કરવાનું છે? દાખલા નંબર વન સૌથી પહેલા જુઓ સ્ટુડન્ટ, તમારો કાચો માલ કેટલો છે એ જોઈ લો. અહીંયા તમારા દાખલામાં કાચો માલ આપી દીધેલો છે સ્ટુડન્ટ. જો કાચો માલ તમારા દાખલામાં આપી દીધો છે 6 રૂપિયા બરાબર. ત્યાર પછી આપણે જોઈએ સ્ટુડન્ટ મજૂરી. મજૂરી તમારા દાખલામાં આપી દીધેલી છે 5 રૂપિયા. આ બંનેનું આપણે ટોટલ કરીએ સ્ટુડન્ટ, તો આ આપણી કહેવાશે પ્રાથમિક પડતર. પ્રાથમિક પડતર પ્રાથમિક પડતર પ્રાથમિક પડતર એટલે કેટલા? 11 બરાબર. આ પ્રાથમિક પડતરમાં તમારે ઉત્પાદન ખર્ચ પ્લસ કરવાનો. ઉત્પાદન ખર્ચ એટલે કારખાના ખર્ચ. સ્ટુડન્ટ કયો ખર્ચ કહેવાય એને? કારખાના ખર્ચ. તો અહીંયા આપણે લખીશું કારખાના ખર્ચ. કારખાના ખર્ચ તો સ્ટુડન્ટ કારખાના ખર્ચ તમારા દાખલામાં કેટલો આપી દીધેલો છે? તો જો બહાર છો, ઉત્પાદન ખર્ચાઓ 4 રૂપિયા છે, એમાં 1 રૂપિયાનો ઘસારાનો સમાવેશ થઈ ગયેલો છે. 1 રૂપિયો માઇનસ કરી નાખો એટલે કારખાના ખર્ચ તમારો અહીંયા થઈ જશે કેટલા? 14 રૂપિયા. તો આને કહેવાય કારખાના પડતર. અને શું કહેવાશે? કારખાના પડતર. કારખાના પડતર. આ જે કારખાના પડતર આવી સ્ટુડન્ટ, એમાં તમે ઓફિસના ખર્ચા પ્લસ કરી લો. ઓફિસ ખર્ચ, ઓફિસ ખર્ચ બરાબર છે. તો વહીવટી ખર્ચા કેટલા છે? 2 રૂપિયા. એટલે સ્ટુડન્ટ અહીંયા 16 રૂપિયા થઈ જશે બરાબર છે. તો આ 16 રૂપિયાને આપણે શું કહીશું? તો કે ઉત્પાદન પડતર. અથવા એને ઓફિસ પડતર પણ કહેવાય. કઈ પડતર કહેવાય? ઓફિસ પડતર. ઓફિસ પડતર. હવે અડધાને પહેલો પ્રશ્ન તો એ થાય કે સર પણ આવું તમે આ ગણતરી તમે કહી રહી કેમ? આ ગણતરી કરવા પાછળનું કારણ શું? તો સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપો કે તમારે સ્ટોકનું વેલ્યુ શોધવું પડશે સૌથી પહેલા. તો સ્ટુડન્ટ તમારા દાખલામાં સ્ટોક નથી આપ્યો, ખાલી સ્ટોકના એકમો આપેલા છે. સ્ટોકના શું આપેલા છે? એકમો આપેલા છે. તો આપણે સ્ટોકનું મૂલ્ય શોધવું હોય તો સ્ટોકનું મૂલ્ય કઈ રીતે શોધી શકાય? તો અહીંયા તો ખાલી આપણને એકમ આપ્યા છે, એનો મતલબ કે 1 એકમ બનાવવા માટે આપણે કેટલો ખર્ચો કર્યો હશે તો આપણે ખબર નથી. તો આપણે 1 એકમ બનાવવા માટેની અહીંયા વિગત આપી છે કે 1 એકમ બનાવવા માટે આટલો આટલો ખર્ચો થાય છે. એટલે આપણે એનું ટોટલ બનાવીએ તો આપણને ખબર પડે કે ભાઈ 1 એકમ બનાવવા માટેનો આટલો ખર્ચો છે બરાબર. એનો ગુણાકાર તમે આખર સ્ટોકના એકમો સાથે કરી નાખો તો આખર સ્ટોકની કિંમત તમને રૂપિયામાં મળી જાય. અને ત્યાર પછી તમારે આ તમને જે સમયગાળો આપ્યો છે એની ઉપરથી તમારો ફાઇનલ આન્સર તમારે લાવી દેવાનો છે. હવે આટલી ગણતરી કર્યા પછી સ્ટુડન્ટ તમારા દાખલામાં અમાં શું કીધેલું છે તે જોયું બરાબર. અમાં તમારા દાખલામાં શું કીધું? જો અન્ય કોઈ માહિતી આપવામાં
આવી ન હોય, આવી ન હોય. સ્ટુડન્ટ દાખલામાં કીધું છે, જો અન્ય કોઈ માહિતી દાખલામાં આપી ના હોય તો એક વસ્તુ યાદ રાખો કે જ્યારે દાખલામાં કોઈ માહિતી ના આપેલી હોય તો આખર સ્ટોક ગણવા માટે તમારે કઈ કિંમતને ધ્યાનમાં લેવાની, તો દાખલામાં કોઈ માહિતી આપવામાં આવેલી ન હોય તો તમારે ઉત્પાદન પડતરને ધ્યાનમાં લેવાની. એનો મતલબ કે તમારે આખર સ્ટોક આ રીતે શોધવાનો. સ્ટુડન્ટ તમારો જે આખર સ્ટોક છે એ આખર સ્ટોક તમારે આ રીતે શોધવાનો કે કેટલા છે, આખર સ્ટોકના એકમો કેટલા છે. તો આખર સ્ટોકના એકમો છે 75,000, 75,000 આખર સ્ટોક ના એકમો છે, અને એક એકમ બનાવવા માટેની પડતર કેટલી છે, 16 રૂપિયા. આ બંનેનો ગુણાકાર કરો એટલે તમને આખર સ્ટોક મળે, બરાબર છે. પછી તમને સમયગાળો કેટલો કીધો છે કે તૈયાર માલનો સ્ટોક નો સંગ્રહ સમયગાળો કેટલો છે, 2.5. તો આ જે આખર માલનો સ્ટોક છે એ આખર માલનો સ્ટોક 12 મહિના માટે છે. કેટલા મહિના માટે, 12 મહિના. તો 12 મહિના માટે આખર સ્ટોક આટલા રૂપિયાનો છે, તો 2.5 મહિના માટે કેટલાનો થશે, એટલે અહીંયા તમારે એનો શું લખી દેવાનો આન્સર. ચલો તો હવે આપણે કરીએ, 75,000 ગુણ્યા 16 ગુણ્યા 2.5, 75,000 ગુણ્યા 16 ગુણ્યા 2.5 ભાગ્યા 12. તો સ્ટુડન્ટ 2,50,000, 2,50,000 આ તમારો ફાઇનલ આન્સર કહેવાય. બોલો ખબર પડી કે ના ખબર પડી. ચાલો આ રોકડ ખર્ચ ની ગણતરી તમારા દાખલામાં કીધેલું છે. રોકડ ખર્ચ, બોલો ખબર પડી. એનો મતલબ કે આખર સ્ટોક જે છે ને 2.5 મહિના સુધી આપણી પાસે જ રહેશે. એનો મતલબ કે આપણા આટલા પૈસા 2,50,000 રૂપિયા રોકાયેલા રહેશે આખર માલના સ્ટોકમાં. પછી બોમાં તમને શું કીધેલું છે, બોમાં તમને કીધેલું છે જો તૈયાર માલ, જો તૈયાર માલ, જો તૈયાર માલ ના સ્ટોકનું મૂલ્ય કારખાના કિંમતે હોય, બરાબર. તો હવે આ તો આવડે ને સ્ટુડન્ટ તમને કે આપણે આખર માલના સ્ટોકનું જે વેલ્યુ શોધવાનું છે એ કઈ કિંમતે શોધવાનું છે. તો આખર સ્ટોકનું વેલ્યુ તમારે શોધવાનું છે કારખાના કિંમતે. તો એના કેટલા એકમ હતા, તો કે 75,000 એકમ હતા, અને કારખાનાનું મૂલ્ય કેટલું હતું, કારખાના પડતર તમારી પાસે 14 હતી. એટલે આ તમને કુલ સ્ટોક મળ્યો, કેટલા મહિનાનો, 12 મહિનાનો સ્ટોક મળ્યો. એટલે ભાગ્યા 12 તમે કરી નાખો તો 1 મહિનાનો સ્ટોક મળે. આપણે 2.5 મહિનાનું શોધવાનું છે, ગુણ્યા 2.5. તો 75,000 કરો ગુણ્યા કરો 14 ગુણ્યા 2.5 ભાગ્યા 12. તો સ્ટુડન્ટ અહીં જવાબ આવશે 2,18,750, બરાબર છે. ચાલો આટલો આપણો આન્સર આવશે. તો પહેલો દાખલો આપણે અહીંયા કરી નાખ્યો સ્ટુડન્ટ. હવે આપણે દાખલા નંબર 2 પર જઈએ. જો દાખલા નંબર 2 પ્રશ્ન 2, શું કીધેલું છે સ્ટુડન્ટ તે જો, ભૂમિ લિમિટેડ તેના વિસ્તરણ માટે નાણાં મેળવવા માટે હકના શેર બહાર પાડવાનું આયોજન કરી રહી છે. કંપની છે સ્ટુડન્ટ, એ હકના શેર બહાર પાડવાનું આયોજન કરી રહી છે. કંપનીની હાલની ઇક્વિટી શેર મૂડી રૂપિયા 60 લાખ છે. અત્યારે કંપનીમાં 60 લાખની શેર મૂડી છે અને તેની બજાર કિંમત શેર દીઠ રૂપિયા 45 છે. બજારમાં એની કિંમત 45 રૂપિયા બોલે છે. કંપનીએ તેના શેર ધારકોને દર 5 શેરના બદલામાં 2 હકના શેર ખરીદવાની ઓફર કરી છે, જે દરેક શેરની દાક્ષણિક કિંમત 10 છે અને તેનો ભાવ કેટલો છે, તો કે 12 રૂપિયા છે. તો સૌથી પહેલા તમને કીધું છે હકના ભરણા પછીની સૈદ્ધાંતિક બજાર કિંમત. સ્વયં હું જેવું શીખવાડું ને એવી રીતે તમે કરજો. જો તમારા દાખલામાં શું કીધું છે કે કેટલા શેરની બદલામાં હકના શેર આપવાના છે, તો દાખલામાં કહી દીધું છે સ્ટુડન્ટ દર 5 શેર, કેટલા, દર 5 શેરના બદલામાં. તો 5 શેર હોય એના બદલામાં હકના શેર કેટલા આપવાના, હકના શેર, તો કે 2 હકના શેર તમારે આપવાના છે. 5ના બદલામાં કેટલા આપવાના છે, 2 હકના શેર તમને આપવાના છે. હવે આ જે શેર જે છે ને સ્ટુડન્ટ, આ જે શેર છે, બરાબર છે, આ જે શેર છે એની કિંમત કેટલી છે સ્ટુડન્ટ, એ બી ખાસ તમે જોઈ લેજો કે આ જે શેર જે છે એની કિંમત કેટલી છે, કે એના બજારમાં ભાવ 45 રૂપિયા છે.
અને તમે જે હકના શેર આપવાના છે એનો પણ બજારમાં ભાવ કેટલો છે? 12 રૂપિયા છે. બરાબર છે? એટલે આ સમજો સુધા, આની ઉપરથી તમારે સૈદ્ધાંતિક બજાર કિંમત શોધવાની છે. તો સૈદ્ધાંતિક બજાર કિંમત શોધવા માટે તમારે શું કરવાનું? નંબર એક સૈદ્ધાંતિક બજાર કિંમત. તો સૈદ્ધાંતિક બજાર કિંમત એટલે સ્ટુડન્ટ શોર્ટકટમાં છે ને તમારે એની એવરેજ કાઢવાની. શું કાઢવાની? એવરેજ કાઢવાની. એનો મતલબ કે 5 શેર ની કિંમત 45 છે, તો અહીંયા લખવાનું 5 × 45. આ તમારા 5 શેર ની કિંમત થઈ. પછી બીજા બે હકના શેર આવી ગયા તો ગુણ્યા કરવાના, વત્તા 2 × 12. એટલે ટોટલ શું થયું ખબર છે? આ કેટલા શેર ની કિંમત થઈ? 7 શેર ની કિંમત થઈ. આ આ 45 રૂપિયા જે છે એવા 5 શેર છે, બરાબર ને? 12 રૂપિયા વાળા 2 શેર છે. ટોટલ શેર કેટલા થયા? 5 વત્તા 2. કેવી રીતે કરવાનું તે ખબર પડે છે ને? તો 45 × 5 225 રૂપિયાના જૂના શેર અને હકના શેર ની કિંમત કેટલી? 24. અહીં કેટલા થશે? 7 શેર. તો 1 શેર ની કિંમત કેટલી? 225 વત્તા 24 ભાગ્યા 7. તો અહીંયા થઈ 35.57. સ્ટુડન્ટ ના ખાવું પડે તો આપણે મધ્યક શોધતા હતા, યાદ છે? એવો મધ્યક જ છે સ્ટુડન્ટ. અહીંયા તમને કીધું છે 5 શેર ની બજાર કિંમત છે 45. આ બેનો શું કરી દેવાનો? ગુણાકાર. આ બેનો શું કરી દેવાનો સ્ટુડન્ટ? ગુણાકાર કરી દેવાનો. પછી આ બેનો ગુણાકાર કરી દેવાનો. પછી વચ્ચે કયું ચિહ્ન મૂકી દેવાનું? પ્લસનું ચિહ્ન મૂકી દેવાનું. એટલે તમને સૈદ્ધાંતિક બજાર કિંમત તમને મળી જાય. બરાબર છે? ચાલો, તો સૈદ્ધાંતિક બજાર કિંમત મળી ગઈ. હવે નંબર 2 માં તમને શું શોધવાનું કીધેલું છે? નંબર 2 માં તમને શું? હકનું મૂલ્ય શોધો. હકનું મૂલ્ય કેવી રીતે શોધવાનું? હકનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર છે સ્ટુડન્ટ કે હક પહેલાની બજાર કિંમત. હક પહેલાની બજાર કિંમત. હકના શેર બહાર પાડ્યા ને આપણે સ્ટુડન્ટ, આપણે જે હકના શેર બહાર પાડ્યા ને એ હકના શેર બહાર પાડતા પહેલા એની બજાર કિંમત કેટલી હતી એ લખવાની. માઇનસ લખવાનું સૈદ્ધાંતિક બજાર કિંમત. સૈદ્ધાંતિક બજાર કિંમત, બરાબર? તો હક પહેલાની બજાર કિંમત કેટલી છે? તો હક પહેલાની બજાર કિંમત કેટલી હતી સ્ટુડન્ટ? 45 હતી. અને પછી સૈદ્ધાંતિક બજાર કિંમત કેટલી થઈ ગઈ? 35.57. સ્ટુડન્ટ કરી નાખો કેટલા થશે? 45 − 35.57 તો સ્ટુડન્ટ 9.43. 9.43, બરાબર છે? તો બે વસ્તુ આપણું થઈ ગયું. હવે તમારા દાખલામાં શું કીધેલું તે જોઈ લો. ત્રીજા નંબરમાં કીધું શેર મૂડીમાં વધારાની ટકાવારી, બરાબર? તો એમાં તમારે લખવાનું હક પહેલાની શેર મૂડી. હક પહેલાની શેર મૂડી. તો સ્ટુડન્ટ તમારા દાખલામાં કેટલી શેર મૂડી કીધેલી? 60 લાખ. સ્ટુડન્ટ બરાબર જોઈ લો, તમારા દાખલામાં તમને કીધેલું કેટલા રૂપિયાની શેર મૂડી હતી? 60 લાખ રૂપિયાની શેર મૂડી પહેલા હતી. તો આપણે એવું લખી શકીએ કે ભાઈ 60 લાખ રૂપિયાની જે શેર મૂડી હતી, એક શેર કેટલા રૂપિયાનો હતો? તો કે 10 રૂપિયાનો હતો. તો ડિવાઈડ 10 કરીએ તો પહેલા શેર મૂડી હતી 6 લાખની. 6 લાખ શેરની શેર મૂડી હતી, બરાબર છે? ત્યાર પછી એમાં હકના શેર પ્લસ થઈ ગયા. કયા શેર? હકના શેર. હકના શેર પ્લસ થઈ ગયા. તો હકના શેરમાં શું કીધેલું છે? 5 શેર ના બદલામાં કેટલો શેર? 1. તો સ્ટુડન્ટ 6 લાખ શેર ના બદલામાં કેટલા? બરાબર છે? તો કરો 6 લાખ × 1/5, બરાબર છે? આ 6 લાખ છે. તો 6 લાખ ભાગ્યા 5, 1 લાખ અને 20 હજાર. ઓ સોરી 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 સોરી, ભૂલ ગઈ રહી સ્ટુડન્ટ. આપણે બોલો ક્યાં ભૂલ ગઈ રહી? જો 5 ના બદલામાં 2 કીધેલા છે સ્ટુડન્ટ, 5 ના બદલામાં 2, તો 6 લાખ ના બદલામાં કેટલા? તો 6 લાખ × 2/5. તો કરો સ્ટુડન્ટ 6 લાખ × 2/5, 2,40,000 થાય સ્ટુડન્ટ. કેટલા થાય? 2,40,000.
નવી શેર મૂડી કેટલી થઈ? અહીંયા લખી દેવાનું હકના શેર, પછી નહીં શેર મૂડી 8,40,000. હવે તમારી શેર મૂડી કેટલી છે? 8,40,000 રૂપિયા છે. પણ હવે આપણે વધારો શોધો હોય, શેર મૂડીમાં વધારો, તો કેવી રીતે શોધાય? તો અહીંયા લખવાનું શેર મૂડીમાં વધારો, શેર મૂડીમાં વધારાની ટકાવારી. કેટલા શેર વધ્યા મને એટલું કહો તો. ભાઈ પહેલા શેર કેટલા હતા બોલો? પહેલા શેર કેટલા હતા? 6,00,000. પછી કેટલા બીજા નવા આવ્યા? 2,40,000. તો 2,40,000 શેર વધી ગયા ને. તો 2,40,000 છેદમાં મૂળ શેર રાખવાના. પહેલા કેટલા હતા હકના શેર આપ્યા? પહેલા 6,00,000. કરો કેટલા થશે? 2,40,000 ભાગ્યા 6,00,000 ગુણ્યા 100, 40% જવાબ આવે સ્ટુડન્ટ. બરાબર છે? આ તમારો હતો સ્ટુડન્ટ ક્વેશ્ચન નંબર 1. એની પછી છે ને થિયરી પૂછેલી છે. બરાબર છે? રોકાણોની ચાલુ જો આપણે કિંમત સમજાવો. બરાબર છે સ્ટુડન્ટ? જો એકદમ મસ્ત રીતે તમને કરાવી દીધેલું છે આ. બરાબર છે? બહુ મસ્ત રીતે કરાવેલું. તો હવે તમને આવડવું જોઈએ. તો ચાલો સ્ટુડન્ટ આવજો. બાય બાય.